અને અમે તો બધા વચનનું પાલન કરવાવાળા લોકો છીએ મને યાદ છે મેં એક વાર અહીંયા આવીને એક ભાષણ કર્યું હતું બાપુની યાદ કર્યા હતા અને મેં કાગધામની વાત કરી હતી મારી વાત એ લોકોને લોકોને ગળે નહોતી ઉતરતી બે હજાર ચૌદમાં તો મને દિલ્હીમાં બેસાડ્યો ને આ કાગધામ અમે જાહેર કરી દીધું ભાઈઓ કાગધામ બનાવી દીધું આ કાગ બાપુને સાચી શ્રદ્ધાંજલિ કોઈ આપ્યું હોય ને તો અમે આપી છે ભાઈઓ કોંગ્રેસ પાસેની અપેક્ષા ના કરતા અને એટલા માટે હું કઉ છું ભાઈઓ કે વર્ષો પહેલા કરેલી ઘોષણા પણ જયારે મને દિલ્હીમાં જઈને કામ કરવાનો મોકો મળ્યો અને કાગ બાપુની તો દરેક વાત આજે છે શુદ્ધ ગાંધીવાદી જીવન કેમ જીવાય એ અને આ માટીને કેમ પૂજાય એ કાગ બાપુ આપણને શીખવાડીને ગયા છે ભાઈઓ અને મને તો યાદ છે તમે મને ભોજલધામ લઈ ગયા હતા હે કેવું મારું સદભાગ્ય હતું ભાઈઓ ભોજલધામ જઈએ અને કેટલી બધી પ્રેરણા લઈને આપણે આવતા હોઈએ એ કામ એ કામ આજે તીર્થ ક્ષેત્ર તરીકે વિકસી રહ્યા છે અને ભોજા હોય જલારામ બાપુની વાત આવે જીવન જીવન જીવનધન્ય બની જાય એવી બધી ચર્ચાઓ અમારા અમરેલી જિલ્લા જોડે ગૂંથાયેલી છે અને આવા બધા મહાન વ્યક્તિઓ મહાન આદર્શો લઈને અમારો અમરેલી જિલ્લો આગળ વધે એના માટે હું દિલ્હીમાં હોઉં કે ગાંધીનગરમાં આવું તમારો છું તમારા માટે છું અને તમારા માટે કાંઈ કરવું છે